हेलो फ्रेंड्स, माय सेल्फ शैलेश मकवाना। माय स्कूल नेम इज नालंदा विद्यालय भोरिंगड़ा, डिस्ट्रिक्ट अमरेली। स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात अंडर द स्पोर्ट्स गुरुकुल एंड आई एम करेंटली वर्किंग एज अ खो खो ट्रेनर। टुडे आई विल शो यू द स्किल एंड डेमो अबाउट द खो खो गेम रिलेटेड। हेलो विद्यार्थी मित्रों, आज आप खो खो रमतनी अंदर ऑफेन्सिव स्किल अंदर गिविंग खो जे आपणे खो कई रीते आपी। सौ प्रथम खो खो रमतनी अंदर आपणे पहेलू स्टेप होय छे खो खो में जे खो आपवानो, जे आपणे पहेला खो कई रीते आपी ई જોવાનું છે, એને આપણે કહીએ છીએ ગિવિંગ ખો। તો ગિવિંગ ખો વિશે હું તમને થોડીક સમજૂતી આપીશ અને ડેમો બતાવું છું, તમે જોવો વિદ્યાર્થી મિત્રો। વિદ્યાર્થી મિત્રો, આપણે ગિવિંગ ખો કરતી વખતે જે આપણો જે બાજુમાં બેઠેલો ખેલાડી છે, ડાબી સાઈડનો ખેલાડી, તેને આપણે ખો આપતી વખતે ટચ થવું અને ખો બોલવું એક સાથે થવું જોઈએ। પીઠ પાછળ આપણે એને અડવાનું છે, આમ ટચ થવું અને ખો બોલવું એક સાથે થવું જોઈએ। જો આપણે પહેલાં ખો બોલી ગયા અને પછી ટચ કર્યો તો આપણે ફાઉલ થાય છે, અને પહેલાં આપણે દૂરથી એને ખો આપીએ ટચ કર્યા વગર તો પણ ફાઉલ થાય છે। એટલે ટચ કરવું અને ખો બોલવું એક સાથે થવું જોઈએ, આ આપણે ગિવિંગ ખોમાં જોવાનું છે। એટલે હું તમને દેખાડું છું, વિદ્યાર્થી મિત્રો આપણે આ જોયું ગિવિંગ ખો। હવે ત્યારબાદ ઓફેન્સિવ સ્કિલની અંદર એડવાન્સ ખો, આપણે ખો કઈ રીતે આપીએ, અગાઉથી ખો આપવાની, એને આપણે એડવાન્સ ખો કહેવામાં આવે છે, જે ડાબી સાઈડ અને જમણી સાઈડથી હું બંને સાઈડથી તમને ડેમો બતાવું છું। અત્યારે એડવાન્સ ખો આપણે કઈ રીતે આપવી તે જોવાનું છે। અત્યારે જમણી સાઈડથી આપણે ખો આપીએ છીએ તે એને આપણે કયો પહેલો સ્ટેપ કાઢવો અને ક્યાં હાથે ખો આપવી તે બતાવું છું। ખો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એડવાન્સ ખો આપતી વખતે આપણે આમ અગાઉથી ઝૂકીને, આમ અપર બોડી બેન્ડ અને અગાઉથી ઝૂકીને આપણે પીઠ પાછળ બોલવું અને ટચ થવું એક સાથે થવું જોઈએ, અને અગાઉથી આમ ખો આપવાની છે, તેને આપણે એડવાન્સ ખો કહેવામાં આવે છે। આ આપણે જમણી સાઈડથી જોયું, આવી જ રીતે આપણે ડાબી સાઈડથી હોય છે, ડાબી સાઈડમાં આપણે પહેલો સ્ટેપ આ કાઢવાનો હોય છે અને આ જાતે આપણે ખો આપવાની હોય છે, અને અગાઉથી અપર બોડી બેન્ડ અને થોડુંક ઝૂકીને અગાઉથી ખો આપીએ એને આપણે એડવાન્સ ખો કહેવામાં આવે છે। ખો 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 હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૌ પ્રથમ જોયું ગિવિંગ ખો, ત્યારબાદ જોયું એડવાન્સ ખો, હવે આપણે જોવાનું છે ઓફેન્સિવ સ્કિલની અંદર કે પોલે સેટ કઈ રીતે થવું, પોલ સેટલિંગ આપણે જોવાનું છે। ડિફેન્ડર એડવાન્સ રમીને પોલે સેટ થતો હોય ત્યારે કઈ રીતે પોલે સેટ થવું તે આપણે જોવાનું છે। કોઈ પણ ડિફેન્ડર રિંગ ગેમ હોય, એવોર્ડિંગ કરતા હોય ત્યારે બીજો ડિફેન્ડર પોલે સેટ કઈ રીતે થાય તે આપણે જોવાનું છે। હવે હું તમને એનો ડેમો બતાવું છું, પોલે સેટલ કઈ રીતે થવું તમે જોવો। ખુશબુ ઇસમે ખેલ કે ઇસકો દે।
तो विद्यार्थी मित्रों आपणे आ जोयुं पोल सेटलिंग। हवे पोल सेट थवामां आपणे अहींथी आपणे अपर बॉडी बेन्ड अने एटेकर सामु नजर अने पोलने आ रीते आपणे पकड़वानो छे अने अपर बॉडी बेन्ड अने आपणे थोड़ुंक अहीं डायगनल बनावानो छे। अहींथी आपणे जे आपणी पोल लाइन आवे त्यांथी अने 45 एंगलना एरियामांथी आपणे थोड़ोक डायगनल बनावानो अने एटेकर सामु જોવાનું છે અને આ રીતે પોલ સેટલ કરવાનું છે।